હાય, હું છું કેયા વાજા, પિંકમ એન્ટરટેઈનમેન્ટ પ્રેઝન્ટ્સ મોજીલી વાતો. મોજીલી વાતોમાં આપનું સ્વાગત છે. પાવર્ડ બાય શ્રી બાલાજી અગોરા મોલ એન્ડ મોન્સ્ટર એનર્જી ડ્રિંક. તો આજના આપણા ગેસ્ટ છે કલ્પેશ અને મયુર, જે પોતે એક યુટ્યુબર છે અને સરસ એવા ઇન્ફ્લુએન્સર પણ છે. વેલકમ ટુ અવર શો મોજીલી વાતો. થેન્ક યુ મેમ. કલ્પેશ, તમે એક નાનકડા ગામથી બિલોંગ કરો છો, સુરેન્દ્રનગરમાં કંઈક સરસ એવું નાનકડું ગામ છે, ત્યાંથી તમે આવો છો, ત્યાંથી તમે અહીંયા અમદાવાદ આવ્યા અને અમદાવાદથી તમારો સફર ચાલુ થયો. તો કેવી રીતના આવો સરસ એવો વિચાર આવ્યો અને એ તમારો સફર મને જણાવશો? મેમ, ગામડેથી તો જ્યારે મારો જન્મ થયો હતો ત્યારે જ અમે અહીંયા આવી ગયા હતા. મતલબ 20 જેટલી મારી ઉંમર થઈ એટલા અમદાવાદમાં વરસ થયા અમારા. તો પહેલાં તો કેવું હતું, ભણતા હતા તો આવું કાંઈ હતું નહીં કે કરશું. એમ એવું હતું, ભણતા હતા કે બધા ભણશે અને સારી નોકરી કરશું, એવું જ બધું મગજમાં હતું. પણ ખબર નહીં ક્યારે કંઈક થઈ જાય અને તમારે કરવું પડે ના છૂટકે. થોડી પરિસ્થિતિ એવી, થોડો એવો સમય હતો કે ન કરવું છતાંય કરવું પડ્યું. મતલબ એ સમયે હું ભણતો હતો નવમામાં. મેં નવમાં ભણતો ને ત્યારે હું જોબ કરતો પ્લસ સ્કૂલ જતો, હા આવું સ્ટ્રગલ કરતો હતો. પછી મતલબ હું જોબ એવી જગ્યાએ કરતો હતો કે જ્યાં મને બધું જાણવા મળતું, જેમ કે ચાની હોટલ અને ગલ્લો. એ મારા અંકલનો હતો એટલે એમને કીધું કે વાંધો નહીં, તું હાફ ટાઈમ આવ સ્કૂલથી જઈ અને હું ત્યાં જતો. મતલબ મને હાફ ટાઈમના 70 રૂપિયા આપતા 2013-14માં, જ્યારે મતલબ મોંઘવારી આટલી બધી નહોતી ત્યારે, મતલબ મીડિયમ હતું. તો હું 70 રૂપિયામાં જોબ કરતો. મતલબ ત્યાં ત્યાં જોબ ચાલુ રહ્યું ત્યારે એક દોસ્ત આવ્યો કે વિડીયો બનાવો છે. મને રસ ખરી એમ કે આવું બધું સોશિયલ મીડિયામાં, પણ ત્યારે ખબર નહોતી પડતી કે સોશિયલ મીડિયા આટલું હવે છે. તો હા, મેં હા પાડી દીધી કે હા કોઈ વાંધો નહીં. તો મને કે કાલે તારે સવારે આવવાનું છે. તો મેં એની જોડે જવા માટે હોટેલેથી બહાનું કરી દીધું કે હું આજે નહીં આવું, મને પેટમાં દુખે. તો એ લોકો ઘરે લેવાયા. તો હવે ઘરે લેવાયા ને તો મેં સુવાનું બહાનું બનાવી દીધું. મતલબ કે મને દુખે જ છે એમ. તો પછી એ જતા રહ્યા. પછી હું ગયો વિડીયો બનાવવા. તો એને મને ગાંડાનું કેરેક્ટર આપ્યું. અચ્છા, ગાંડાનું કેરેક્ટર આપ્યું. તો વિડીયો ચાલી ગયા. મતલબ એ સમય કંઈ ખબર નહોતી પડતી કે કઈ રીતે હોય અને શું કરવાનું. જે મેં રોલ કર્યો ગાંડાનો, કે ગાંડો બહુ મારે, પહેલો વિડીયો એવો હતો. મને કેરેક્ટર આપ્યું હતું ગાંડાનો અને એ ફર્સ્ટ વિડીયો જેવો ચાલી ગયો. મતલબ પબ્લિકને ગમવા માંડ્યો. અને ત્યારે સોશિયલ મીડિયામાં આટલા બધા કોઈ એક્ટિવ હતા નહીં, જેમ કે અત્યારે કેવું, જ્યાં જાઓ ત્યાં લોકો રીલ બનાવે આ તે, ત્યારે આવું નહોતું. તો ચાલી ગયું. પછી તો સમય જેમ લોંગ થયો, મતલબ પછી જેની જોડે હું કામ કરતો હતો, થોડોક એવો ખરાબ સમય આવ્યો તો અમારે સ્ટેન્ડ અપ મતલબ બંધ કરવું પડ્યું. બેની એ મારી જોડે નથી અત્યારે, હું એની જોડે નથી કામ કરતો, એનું કરે છે, હું મારું કરું છું. પછી હું હારી ગયો, મતલબ કે હવે હું કરીશ છું. પછી મને મયુર મળ્યો. તો અત્યારે હું મયુર બે સંગાત કરી, જે યુટ્યુબમાં અત્યારે 7.5 લાખ સબસ્ક્રાઈબર છે. ઓકે મયુર, તમે મહારાષ્ટ્રથી આવો છો અને અત્યારે ગુજરાતમાં રહો છો, તો ગુજરાતમાં રહીને કામ કરો છો અત્યારે, તો એ તમારી જર્ની કેવી રહી કે તમે પોતે મહારાષ્ટ્રન છો અને ગુજરાતમાં અત્યારે વસેલા છો, તો એના વિશે મને થોડું જણાવો. સૌથી પહેલા તો મને આમ પોતાના ઉપર ગર્વ થાય છે કે હું ક્યાં મહારાષ્ટ્રનો છોકરો આવીને ગુજરાતમાં મારી છાપ છોડી રહ્યો છું. નાનપણની વાત હતી, જ્યારે હું નાનો હતો ગામડેથી મને અમદાવાદ લઈને આવ્યો. અચ્છા, ત્રીજા દિવસે બીમારી ઘણો હતો. સ્કૂલ લાઈફ ચાલુ, ડાયરેક્ટ 5 વર્ષ 8 વર્ષ પછી સ્કૂલ લાઈફ ચાલુ. સ્કૂલ ટાઈમથી હું વિચારતો કે હું પોલીસ બનીશ. અચ્છા, એ ટાઈમથી ખરેખર એવું કહેતો કે ભાઈ હું પોલીસ બનીશ. પણ આડી એવી સંગતો સ્કૂલમાં, છેલ્લે બે પાટલી બેસવાનું, એટલે એ સંગતથી ખબર પડી કે ભાઈ આપણે પોલીસ બનવાના નથી. કારણ કે રિઝલ્ટ હાથમાં જ હતું, 100 માંથી પાસ પાસિંગ માર્ક આવે ને 35%, એમાં 2% વધારો હોય ખાલી, 37%. ત્યાંથી ખબર પડી ગઈ કે પોલીસમાં તો આપણે નથી જ જવું. નાની કેવી જોબ બી કરતા હતા, ઘરે થોડીક એવી મિડલ ક્લાસ પ્રોબ્લેમના લીધે જોબ બી. હું જ્યારે બપોરની જો સવારે સ્કૂલમાં જતો તો બપોરે હું ચાના ગલ્લે
કામ કરતો પછી કોઈક દિવસ જ્યુસ વાળાના ત્યાં કરું પંચર પોતે મેં બનાવેલા છે અચ્છા એવી રીતે થોડોક સમય વીતી ગયો દસમું કરી લીધું મેં ડીએ ડિપ્લોમા એટલે હું એક એન્જિનિયર છું મેકેનિકલ એન્જિનિયર ડીએ ડિપ્લોમા કર્યું હતું બટ મન શું વિડીયોમાં હતું એ ટાઈમે હું આના વિડીયો જોતો હતો કે ગાંડાનું કેરેક્ટર બહુ ચાલે છે અને ખરેખર એક દિલથી હું આનો ફેન હતો પણ હવે આને મળવું એટલે અઘરું સામે જાય પણ મારા હાથ ધ્રુજતા હતા યાર આને મળું કે ના મળું આનું જોઈને મેં મારી ચેનલ ઓપન કરી અમે ગુજરાતી લહેરી લાલા જ્યારે મારો પાર્ટનર સંજય રાજપૂત હતો એ અમને કહેતો હતો કે ભાઈ થોડા થોડા આપણે કન્ટેન્ટ નાખી આપણે બી એક દિવસ સ્ટાર બનશું હવે એ દિવસે મને જુસ્સો યાર ગાંડો ગાંડો બની શકે તો હું ડાયો કેમ ને એટલે હું આની જોડેથી શીખ્યો હતો ઘણું બધું આને જોઈ જોઈને અને હું એક્ટિંગ કરતો ચાર થી પાંચ મેં વિડીયો નાખ્યા એમાં સારો એવો મારો વિડીયો ઉપડી ગયો તો મોબાઈલ વાળી માતા જેમાં હું મોબાઈલ વાળી માતાનો ભૂવો બનું છું અને જસ્ટ મનોરંજન માટે વિડીયો બનાવ્યો હતો 5-6 લાખ વ્યૂઝ આવી ગયા હતા હવે ત્યાં મને ખબર પડી કે ભાઈ કલ્પેશભાઈ અત્યારે એકલા છે મારા ફ્રેન્ડે મને કોલ કર્યો કે ભાઈ કલ્પેશ મળવા આવ્યો છે એ ટાઈમે નથી ખબર કે આ અલગ પડી ગયો ત્યારે હું આની સામે આવ્યો અને એક જ વાત કરી કે ભાઈ આવી આવી પ્રોબ્લેમ છે અત્યારે એક વિડીયો છે મને એડિટ કરી આપો મેં કીધું ગાંડા હસતા હસતા એડિટ કરી નાખ એ દિવસે મેં વિડીયો એડિટ કરી નાખ્યો એનો પહેલો વિડીયો ભિખારી વાળો જેમાં એને રિયલમાં ભીખ માંગી હતી રિયલમાં ભીખ માંગી હતી મેં તો આખો વિડીયો એડિટ કરતા કરતા જોયો ત્યારે મને ખબર પડી કે આ રિયલમાં ભીખ માંગે છે સામેવાળો વ્યક્તિ એને ભગાડે કે જા કંઈ નથી એ વિડીયો એને મેં અપલોડ કરી નાખ્યો બીજા દિવસે આનો ફોન આવ્યો હવે એ ટાઈમે તો મયુરભાઈ ચાલતું હતું કે મયુરભાઈ આપણે વિડીયો શૂટ કરવા જવાનું છે સ્ટોરી નથી મારી જોડે માઇન્ડ હતું આની જોડે એક્ટિંગ હતી મેં માઇન્ડ અને એક્ટિંગના બંનેને મિક્સ કર્યું અચ્છા અને ક્રેઝી ગાંડો ક્રિએટ કરીને જોડે અત્યારે કામ કરીએ શું વાત છે સરસ નામ છે ક્રેઝી ગાંડો બરાબર જેમાં જે ચેનલમાં તમે બંને કામ કરો છો અને મારે એ જાણવું છે કલ્પેશ કે ક્રેઝી ગાંડો જે નામ છે એ તમે કેમ રાખ્યું જો જ્યારે હું બીજાની ચેનલમાં જ્યારે કામ કરતો ત્યારે મારું કેરેક્ટર ગાંડાનું હતું તો હવે કેરેક્ટર મારા ઉપર શૂટ થાય છે ગાંડો તો મેં બહુ ઘણું બધું વિચાર્યું કે ભાઈ ગાંડો ગુજુ ગાંડો આવો ગાંડો તેવો ગાંડો ના પછી મતલબ ડિસ્કસ થાય ને યાર મતલબ મયુર ડિસ્કસ વગેરે થયું મારા ને મયુરમાં બહુ બધું વિચાર્યું 3-4 દિવસ જતા રહ્યા ખાલી નામ વિચારવામાં પણ એક એક ફિક્સ હતું કે ગાંડો અમારે રાખવું છે આગળ રાખવું છે યા પાછળ રાખવું છે એ સેટ કરવાનું હતું પણ ગાંડો તો રાખવાનું હતું એ જરૂરી જ હતું પછી એક વાર આને કંઈક મોર્નિંગમાં 4 વાગે પહેલાં બહુ વહેલો ઉઠતો જ્યારે આના લગ્ન નહોતા ત્યાં પછી અત્યારે મેરેજ થઈ ગયા તો વહેલો નહીં ઉઠતો 10-10, 11-12 વાગે ઉઠે ત્યારે એનું મને 4 વાગે સવારમાં મોર્નિંગમાં કોલ આવ્યો અને ત્યારે મતલબ એક અમારે ફંક્શન હતું જે આપણે રામા મંડળ કહે ને હા તો રામા મંડળ મારા દાદાની રંબાડતા હતા એટલે અમે ત્યાં નાઇટ આઉટ જાગતા હતા આનો સવારમાં ફોન આને ખબર જ હતી કે કલ્પેશ ત્યાં જાગે જ છે આનો ફોન આવ્યો મને કે નામ મળી ગયું ભાઈ હું તું બોલ ના તો કે પેલા તું મળવા મેં કીધું અત્યારે તો 4 વાગ્યા ભાઈ અત્યારે કઈ રીતે મળવા મતલબ આ ચા નો પાછો શોખીન એમ ચા આને જોઈએ 4 હોય ત્યારે તો કે આપણે કાળુ ભાઈ ની અમારે કેવું મારા કાકા થાય છે જેમાં જ્યાં મેં નોકરી કરી છે એ જો એ મારા કાકા છે એટલે બહુ ફેમસ છે મતલબ જસોદાનગર ની અંદર કાળુ ભાઈ ની કેટલી બહુ ફેમસ છે કોઈ બી કે ને ક્યાં તો કે કાળુ ભાઈ ને ક્યાં તો મયુર કે કાળુ ભાઈ ના ત્યાં આય આપણે ચા બા પીએ અને હું તને કહું મેં તું કહી દે ને તો કે ના હું એમ ના કહું એટલે હવે મને જવાની મતલબ એવું થઈ ગયું કે હા પેલા જવું જ પડશે નામ પેલા સાંભળી લઉં પછી ભલે પાછો આવી ગયો તો પછી અમે બેઠા ચા બા પીધી ને પછી આ મને કીધું ભાઈ કે આપણે ક્રેઝી ગાંડો નામ રાખી દો મતલબ હું તરત શોખ થઈ ગયો હા ભાઈ કમ્પ્લીટ મતલબ કઈ વિચારો બેસી જ ગયું એટલું મસ્ત નામ ક્રેઝી ગાંડો તો વિચારવાનું કઈ મતલબ કોઈ ક્લ્યુ નહીં કે નહીં કે શું હા ઓકે ડન 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 પછી અમે પછી લોગો બનાવ્યો ને આપી દીધું કે હવે ક્રેઝી ગાંડો છે ઓકે સો ક્રેઝી ગાંડો તમે જ્યારે ચેનલ બનાવી મને એવું જાણવા મળ્યું છે કે ત્યારે તમારામાં ટેકનિકલ નોલેજ બહુ જ ઓછું હતું હા મેમ તો એ સમયે તમે કેવી રીતના હેન્ડલ કરતા હતા હવે એમાં એવું હતું કે જો મને એક્ટ આવડતી મતલબ મને કોઈ ડાયલોગ દે આ તે મતલબ હું કરી લેતો મતલબ એવું નથી કે હાવ કરી લેતો પણ મતલબ કરી લેતો કે હા અને ટેકનિકલમાં મયુર માહિર દિલથી અને અત્યારે હાલ બી કહું છું તો એને મને કીધું કે કોઈ વાંધો નહીં ટેકનિકલમાં હું લડી લઈશ તું એક્ટિંગમાં લડી લઈશ
મતલબ એવું થઈ ગયું ને અમારા બંને વચ્ચે કે જેમ કે એક જાન દો દિલ એક જાન. અચ્છા. હા મતલબ એને બી કઈ ગયું તો મને કે અને મને કઈ ગયું તેને, મતલબ એકબીજાને મતલબ કે બોલે ઘરમાં નથી અમે બે જોડે, પણ હા રહીએ છીએ એટલા ક્લોઝ ની એની કોઈ સીમા નથી. ઓકે. પછી ટેકનિકલ નું ભાઈએ સંભાળી લીધું અને મેં એક્ટિંગ નું સંભાળી લીધું. હા પછી પ્રોબ્લેમ પડતી મેં બહુ ઘણી બધી, જેમ કે ટેકનિકલ માં પછી અમારી જોડે ત્યારે પૂરતો સામાન નહોતો. ટેકનિકલ તો ફાવે, ટેકનિકલ ફાવે એના માટે કઈ વસ્તુ તો જોઈએ હોવી જોઈએ. લેપટોપ નહોતું અમારી જોડે જેમ કે એડિટિંગ કરવા માટે. પછી અમે બહારથી જે ફ્રેન્ડોએ અમને મદદ કરી, અમને થેન્ક યુ દિલથી, એ આ દિલમાં જ રહેશે. મતલબ એમને બહુ મદદ કરી અમારી, મતલબ બેક સીન પાછળથી નથી ક્યારે પિક્ચરમાં આવ્યા કે નથી એમને કોઈ દર્શાવ્યું, પણ એમને મદદ બહુ બધી કરી. અમને લેપટોપ આપ્યું, અમને કેમેરો બી એમને ગિફ્ટ કર્યો. મતલબ જિંદગીમાં બહુ મેં સ્ટ્રગલ કર્યું. ઓકે. સો જે તમને નામ પાડ્યું છે ક્રેઝી ગાંડો, તો અને તમારા આટલા સરસ એવા ફેન્સ ફોલોઈંગ છે, તો ક્યારે તમને એવું બન્યું છે તમારી જોડે કે ફેન્સ હોય તમને કદાચ ક્યારેક રિયલમાં ગાંડો કરીને બોલાવતા હોય? હા ઘણા બધા ફેન હોય છે. તો એ તો પછી કેવું કે ખબર, હજાર પબ્લિક હોય તો એ છતાં ફેન ફેન હે. તો એ લોકો શું કે એક ઓલો ડાયલોગ બોલો ને, તો કેવું આપણે ના બોલીએ ને તો એમને એવું લાગે કે અમને ઈગો આવી ગયો છે. અને તો પછી શું ખબર, હા ભાઈ બોલી નાખ્યો એટલે ચાલ ડાયલોગ. મતલબ ફેન બહુ રીતના છે, એમનું માનવી પડે. આજ ગમે ત્યાં ઉભો છું, એ મને ફોટો ક્લિક નું કે તો હા મારે શોર, હા પાડી લો ફોટો, પડાવો પડે. ક્યારે એવું બન્યું છે કે ફેન્સ તમારા ઘર સુધી પહોંચી ગયા હોય? હા એક વાર બન્યું હતું ને, કઈક સવારમાં અમારે શૂટમાં જવાનું હતું. ના રાતે અમે શૂટ કરીને આવ્યા હતા અને સવારમાં થોડું બાકી હતું, મતલબ ડે નો ટેગ લેવાનો હતો. અમે નાઇટમાં શૂટ કર્યું હતું કાળી ચૌદેશ્વર ઉપર. કાળી ચૌદેશ્વર અમે શૂટિંગ કર્યું હતું અને રાતે લેટ નાઇટ શૂટ હતું. મતલબ હું કે મારે ગલી છે, મારા ઘરની અંદર જતા મતલબ ગલી છે, મતલબ ખંચારી જેવું. તો અહીંયા હા એને શેરી કે અમારે ઇલાકો જે કે એરિયો છે અમારો, અમારી બધાને સોસાયટી હોય, અમારે એટલી ગલીઓ ગલીઓ છે, ગલી ગલી. તો મતલબ કેવું, ઉનાળાનો ટાઈમ હતો તો રાતે સૂતા હતા, તો હું સવારમાં બહાર ને બહાર સુઈ ગયો. તો બધા મતલબ બધા કામ કરવા મળ્યા, તો કોઈ ફેન આવ્યો, મતલબ એ મને જોતો તો નોટ કરતો તો કલ્પેશ અહીંયા રહે છે. તો એક વાર સૂતો તો સૂતા સૂતા સેલ્ફી લઈને જતો રહ્યો, મને જ નહીં ખબર રિયલ માં સૂતા સૂતા સેલ્ફી લઈને જતો રહ્યો. પછી તો મારા મમ્મીએ કીધું ખૂબ તારી જોડે ફોટો લઈને જતું રહ્યું. પછી ક્યારે ખબર પડી કે યાર મેં તો જોયું નથી. મેં કીધું ઓકે ચાલ. ઓકે મયુર, તમારા તો હાલમાં અત્યારે મેરેજ થઈ ગયેલા છે, તો મેરેજ પહેલાની લાઈફ તમારી કેવી હતી અને અત્યારે કેવી છે? મેરેજ પહેલાની લાઈફ એટલે ફ્રીડમ, ફૂલ ફ્રીડમ હતી. અચ્છા. જેને આઝાદી કહીએ, ના કોઈ રોકટોક, ના કોઈ ટાઈમિંગનો રોકટોક. મેરેજ પહેલા હું રાત્રે બે બે વાગ્યા સુધી, ચાર ચાર વાગ્યા સુધી બહાર ફરતો. મમ્મી પપ્પા ફોન આવતા બોલતા બેટા ઘરે આવી જા ઘરે આવી જા. હું કરના બસ પાંચ મિનિટ આવું, બસ હું અહીંયા રોડે પહોંચ્યો દસ મિનિટમાં આવું, પણ પહોંચતો નહોતો. એ ટાઈમે ફ્રીડમ એવી હતી. મેરેજ પહેલા ગર્લફ્રેન્ડ પણ હતી, જેને હું ટાઈમ સ્પેન્ડ રાત્રે હું એની જોડે કરતો ફોન પર વાત કરતા કરતા. અને અત્યારે મેરેજ પછીની લાઈફ તો પૂછો જ ના વાત. દસ વાગે ને, એટલે દસ વાગે ઘરે આવું જ જોઈએ. સરકારી ગાડી જેવું થઈ ગયું છે, બસ ચોવીસ કલાક ગમે ત્યાં ફરે. સાંજ પડે ડેપોએ આવવું પડે, ડેપો એટલે ઘેર જવું પડે પહેલા દસ વાગે. બરાબર. ટાઈમિંગ થોડા ચેન્જ થઈ ગયા. એટલે એમ કે મેરેજ પછી અત્યારે તમારી લાઈફ આમ ઓલમોસ્ટ સેટ છે, સરસ ચાલી રહી છે. સારી છે, સારી છે, સારી છે. એટલે એમ કહી શકાય કે કરવા જોઈએ મેરેજ. હા કરવા જોઈએ, હું દિલથી કહું મેરેજ કરવા જોઈએ. ઓકે. જો એક મેમ ક્વેશ્ચન છે, મેરેજ કરીને પસ્તાવો અને ના કરીને પસ્તાવો, એના કરતા કરીને જ પસ્તાવો એ સારું. એ વસ્તુ સારી છે. ઓકે. તો કલ્પેશ, તમે એક ભરવાડ સમાજથી બિલોંગ કરો છો, તો સમાજ માટે તો બહુ નવી વાત છે અને ગર્વની પણ વાત છે. સમાજ તમને કેટલો સપોર્ટ કરે છે અને તમારી પોતાની ફેમિલી તમને કેટલો સપોર્ટ કરે છે? મતલબ મારી ફેમિલી 100% સપોર્ટ કરે, મારા સમાજનો બી સપોર્ટ છે. જેમ કે અમે જ્યારે નવી ચેનલ સ્ટાર્ટઅપ કરી મેં, ત્યારે મતલબ અમારા જે એરિયો કે જે આપણે સોસાયટી તમે કહેતા હશો, મેં અમારે જેટલું ગામ છે નાનકડું જશોદાનગર, મતલબ એ બધા તો કેવું નાનપણથી ઓળખ્યા છે મને. તો બધાને મેં કીધું કે ભાઈ મેં નવી ચેનલ ચાલુ કરી છે, તો કે કર કર અમે બધા બેઠા છીએ. ભલે મતલબ બધા અમારા ઓળખીતા છે, બધા ભરવાડા છે, પણ અલગ અલગ અટક. જેમ કે હું મારી ભરવાડ છું, મારી અટક સિયાર છે. જેમ કે કોઈ મેવાડા છે, કોઈ પારસિયા છે, અટક વટક અંદર. તો એ લોકોએ કીધું કોઈ વાંધો નહીં, તમે બનાવો અમે છીએ એમ. મતલબ જ્યારે અમારો વિડીયો આવતો ત્યારે લોકો એમને નહોતી ખબર પડતી કે શેર કઈ રીતે કરવું.
ત્યારે હું લોકોને ખાલી એવું જ કહેતો કે જે હું લિંક નાખું ને તમને, એની અમે એક ગ્રુપ બનાવી હતું મેં જસોદા નગરની મોજ. અચ્છા, જસોદા નગરની જગ્યા છે ને, મોજીની વાત, જસોદા નગરની મોજ એવું અમે ગ્રુપ બનાવી, તો એમાં હું લિંક નાખતો ને ત્યારે એ લોકોએ મને એટલો સપોર્ટ કર્યો છે. પર્સનલી પોતાના સ્ટેટસમાં લિંક ચડાવે, પર્સનલી બધા ને બધાને મોકલે તો અલગ બોડકાસ્ટ બનાવી ને સ્ટેટસમાં ચડાવે, બહુ સપોર્ટ કર્યો દિલથી. મતલબ જ્યારે અમે ચાલુ કર્યું ત્યારે કોઈનો સપોર્ટ નહોતો, ત્યારે અમારા ઘર બાજુનો અને અમારા ભરવાડ સમાજનો બહુ દિલથી સપોર્ટ અને ફેમિલીનો. એવું જરૂરી નથી કે તમે જે પણ વિડીયો બનાવો છો એ દરેક ફેમસ થાય જ, બરાબર? તો અમુક એવો ટાઈમ કે જ્યારે તમે, તમને વ્યૂઝ ના મળતા હોય કે પછી તમે એકદમ ડાઉન થઈ ગયા હોય કે હવે મારે શું કરવું? ના મેમ, એવું ક્યારેય અમે વિચાર્યું નથી. ઓકે, હા, મતલબ એવું નહીં વિચારતા કે આ વિડીયો ચાલ્યો નથી તો યાર આપણને પબ્લિક શું કહે છે. મતલબ ત્યારે મેમ આ ખબર નહોતી પડતી કે વિડીયો ચાલવો જોઈએ ના ચાલવો જોઈએ. અમે બસ એવું વિચારતા પબ્લિકને ગમે છે તો નાખો, આજે પબ્લિક નહીં સ્વીકારે કાલે નહીં સ્વીકારે. મતલબ એટલું તો ખબર હતી, જેટલા અમને ફોલો કરતા હતા એટલા તો વ્યૂ અમને આવી જ જતા હતા. જેમ કે 75,000 ફોલો કરે છે તો 75,000થી વધારે વ્યૂ આવી જ જતા હતા. તો અમે કહેતા હતા હા, અમને જે પબ્લિક ફોલો કરે એ લોકો અમારો વિડીયો જોવે જ છે. પણ અમને એવું નહોતું કે બીજી આશા એમ, પણ અમે બનાવતા ગયા બનાવતા ગયા ડેઈલી બનાવતા ગયા. મતલબ વધારો થતો ગયો વધારો થતો ગયો વધારો થતો ગયો. પછી કેવું, અમે માઇન્ડ ચેન્જ કરી નાખ્યું કે ભાઈ હવે આપણાને ગમે એવા વિડીયો નહીં બનાવવાના, પબ્લિકને ગમે એવા વિડીયો બનાવવાના. ઓકે, તો બહુ વિચારતા મયુર, મતલબ સ્ક્રિપ્ટ મયુર ઓલ ટાઈમ. મતલબ હું એને ખાલી ક્લ્યુ કહેતો કે ભાઈ આવું કરવું, તો મયુર એમાં થોડું નોટ કરતો કે હા ભાઈ કરવું નહીં. ક્યારેક ક્યારેક ભાઈ આખી રાત લખતો હોય, હવારમાં ઉઠીને પન્ના ફાડી નાખે, નહીં સારી આવી બ્રો. અચ્છા, મતલબ અમારો ટાઈમ બગડી જતો. પણ તો બી પણ અમે હિંમત નહોતા હારતા, મતલબ કરતા નાનું ક્લ્યુ ગમે તે, મતલબ સેટ કરતા, મતલબ લખાય મેમ. પછી કેવું, છેલ્લે બી પબ્લિકને ખબર તો પડવી જોઈએ ને કે વિડીયોની અંદર આ હતું, કે જ ના ખબર પડે તો કોઈ કામનું નહીં, તો કઈ કામનું નહીં. હા, તો આવું ઘણી વાર થતું, તો અમે સ્ક્રીપ્ટ એ ફાડી નાખતા, શૂટ કરેલું મેમ કેન્સલ કરી નાખતા. ઓહ, મતલબ આજે શૂટ કરી લીધું કમ્પ્લીટ, પછી આપણે તમે એડિટ કરવા બેસો ત્યારે ખબર પડે કે યાર આમાં તો કલ્પિત કાંઈ લેવાનું નથી, ખાલી ખાલી આપણી વેલ્યુ ડાઉન થશે, પબ્લિક એવું કહેશે કે ખરાબ બનાવ્યો, એની કરતા નથી નાખવું. આમાં વિડીયો બહુ મેમ કેન્સલ કરી નાખ્યા અમે. અચ્છા મયુર, તમે પોતે એક મહારાષ્ટ્રથી બિલોંગ કરો છો, ગુજરાતમાં આવીને ગુજરાતી વિડીયો બનાવો છો, કેમ હિન્દી નહીં અને ગુજરાતી જ? કેમ કે તમે તો ચાહો તો તમે હિન્દીમાં પણ બનાવી શકો છો. હિન્દીમાં, બટ મેં એવું વિચાર્યું હતું કે જ્યાં હું રહું છું ગુજરાતમાં, તો સૌથી પહેલાં ફેમ ગુજરાતમાં હોવી જોઈએ, કે ગુજરાતી લોકો પહેલાં ઓળખતા હોવા જોઈએ. એટલે ત્યાંથી મેં ગુજરાતી સ્ટાર્ટ કર્યું. આમ તો હતું જ માઇન્ડમાં હિન્દી, બટ ગુજરાતીઓને આપણે જ્યારે હિન્દી બોલાવીએ ત્યારે થોડોક લોચા પડ જતા હોય. આ લોકોને હિન્દી બોલાવીએ એટલે જે જોઈએ એવી હિન્દી નથી બોલી શકતા ગુજરાતી લોકો, એટલે અમે ગુજરાતીમાં ચાલુ કર્યું. ઓકે, અને મયુર રિયલમાં ગુજરાતી એટલું સ્પષ્ટ બોલે, હજી ઘણા લોકોને નથી ખબર કે હું મહારાષ્ટ્રથી છું કે હું મરાઠી છું. આની જોડે ફરું તો કે તું ભરવાડ છું, પટેલ જોડે ફરું તો કે તું પટેલ, ઠાકોર જોડે ફરું તો કે તું ઠાકોર. હજી કોઈ ઓળખી નથી શકતો. મેન લોકો બધાને એવું સમજે છે કે તું ગુજરાતી અને પ્રોપર ગુજરાતનો જ છો એમ. અચ્છા, એની ગુજરાતી એટલી મસ્ત છે ને, સરસ રીતના બોલે છે, બરાબર. ભણ્યો એ ગુજરાતીમાં જ. હે, શું વાત છે. મતલબ ગુજરાત માટે અને ગુજરાતી વિડીયો તમે સરસ એવા બનાવી રહ્યા છો. તો ઓકે, સો આગળ કદાચ તમને ફિલ્મની ઓફર થાય, કદાચ હિન્દી હોય, તો તમે કરશો? હા મેમ, શોર કરવાની જોઈએ ને. મતલબ એવું કહી શકાય કે લેંગ્વેજ તમારા માટે કંઈ મેટર નથી કરતું, રાઈટ? ના, તો પછી હા થોડું એવું લાગશે કે જસ્ટ અમે બાવા હિન્દી બોલીએ, ઉધર નહીં જાના ઇધર રાજા ભીરે ભાઈ, થોડું એવું લાગશે. પણ સ્ટ્રગલ, મતલબ ટ્રાય કરશું તો બેસી જશે, પણ કરશું તો ખરી, અમે ના નહીં પાડી. તો અત્યારે તો તમે એક યુટ્યુબર તરીકે ઓળખાવ છો, એક ઇન્ફ્લુએન્સર છો. ઇન ફ્યુચર કદાચ જો તમે, તમને મૂવી મળે, તમે એક બહુ જ સરસ એક્ટર બની જાઓ, એના પછી તમે આ નામ રાખશો ક્રેઝી ગાંડો, જે તમે સ્ટાર્ટિંગ થી રાખ્યું છે? મેમ ક્રેઝી ગાંડો એ બ્રાન્ડ નામ નહીં. અચ્છા, મતલબ હવે એ રહેશે આ જીવન. ઓકે, બીજું બધું ચેન્જ થશે પણ ક્રેઝી ગાંડો ચેન્જ નહીં થાય. ગમે તેવા મોટા સુપરસ્ટાર જે બની ગયા તો બી નેમ તો ક્રેઝી ગાંડો જ રહેશે. અમારા મતલબ યુટ્યુબમાં તો ક્રેઝી ગાંડો છે જ, પણ ઇન્સ્ટામાં આપણે પોતાની પર્સનલ આપવી પડે કે તમે શું છો. તો હું મારું નામ લખ્યું છે કલ્પેશ, પણ પાછળ ક્રેઝી ગાંડો છે જ. ઓકે, આના પાછળ બી ક્રેઝી ગાંડો છે જ. મને બહારથી એવું સરસ મજાનું જાણવા મળ્યું છે તમારા બંને વિશે,
કે તમે બંને એકબીજાને બહુ જ પ્રેમ કરો છો અને એક સરસ એવા દોસ્ત છો, તો એ દોસ્ત માટે તમે એક સરસ મજાનું કંઈક જણાવશો મને? મેં અમે દોસ્તો છીએ પણ અમે કેવું અમારે ક્યારે ફિલિંગ નથી આવતી. અચ્છા, હા તમે કહો પ્રેમ, પ્રેમ નથી અમારે બંને, નફરત, ઝઘડા બહુ થાય છે અમારે. અચ્છા, વાતે વાતે વિડીયોમાં અમે શૂટ કરતા હોઈએ, આ થોડોક ડાયલોગમાં ઓવર એક્ટિંગ થઈ જાય એટલે હું મારી દઉં અને ભાઈ હજી ઓવર થાય, તને ના ખબર પડે તું કરને, આ તો ભાઈ હું નહીં કહું તું કરી લે. અચ્છા, લાવી તું તું મેં થતી જોઈ છે, ચાલતી જોઈ ઝઘડા પણ એટલા જ થાય છે. અમે અમે ઝઘડો કરી છે, લોકો એને પ્રેમ સમજે છે. અરે વાહ, શું વાત છે. હા પણ દોસ્તીમાં અગર એને કોઈ બી પ્રોબ્લેમ હોય એ થી લઈને ઝેડ સુધી તો બી પહેલો ફોન મને કરશે, અને મને કોઈ બી પ્રોબ્લેમ હોય ભલે અમે ગમે તેટલા ઝઘડીશું પણ પહેલો ફોન એને કરું કે ભાઈ આવી પ્રોબ્લેમ છે, અને દરેક પ્રોબ્લેમમાં એ મારી જોડે ઊભો જ છે. અચ્છા, દોસ્ત એક એવું નામ છે, એટલું સરસ એવું રિલેશન છે કે જ્યારે ક્યારે તૂટતું નથી, રાઈટ? કેમ કે દરેક એવા રિલેશન હોય છે કે જે બ્રેકઅપ થતા હોય છે, યુ નો. સો દોસ્તમાં એવું ક્યારે નથી હોતું, નથી. લવમાં બ્રેકઅપ થાય મેડમ. હા એક્ઝેક્ટલી, લવમાં બ્રેકઅપ થાય, દોસ્તીમાં કોઈ બ્રેકઅપ દોસ્તીમાં ના થાય. આઈ હોપ કે તમારી બંનેની દોસ્તી બહુ જ આગળ સુધી ચાલે અને બંને સરસ એવા કામ કરો. બીજી વસ્તુ એ કે તમારા બહુ જ બધા ફેન ફોલોઈંગ છે કલ્પેશ, તમારા પણ છે પણ તમારે તો લગ્ન થઈ ગયેલા છે, તમારે બાકી છે. તો તમને ક્યારે પ્રપોઝ આવ્યો છે કે જેના માટે તમે કંઈક સિરિયસ હોય કે તમને કોઈ છોકરી ગમતી હોય એવું કંઈ? મેમ એક વાત કહી દઉં, હું જિંદગીમાં ક્યારેય સિરિયસ નહીં થયો. અચ્છા, હા મતલબ હું અત્યારે બોલું છું તો લોકોને એવું જ લાગતું હશે કે આ કોમેડી કરે. હમ, નહીં એવું ક્યારેય આવ્યું નથી. મતલબ મેસેજો આવતા હોય મેમ કે હું તમને લાઈક કરું છું, આ છે તે છે, મતલબ પછી કેવું ઘણી વાર આ મને સજેસ્ટ કરતો હોય કે જિંદગી ગોટાળે લાગી જશે, ખબર જ નહીં પડે ભાઈ, એટલે હું એનાથી પાછળ રહું. મતલબ આનું મેં જોયું છે, મતલબ આ લવમાં બહુ સમયથી પડ્યો રહેતો. અચ્છા, મતલબ એને વિચાર આવે, મતલબ કઈ કેવું છે. મારી જોડે લવ શીખમાં ઘણું બધી વસ્તુ બની ગઈ હતી, હું પ્રેમ કરતો એ છોકરીને, છોકરી મૂકીને જતી રહી, એના પછી મારા એવા ખરાબ હાલત થઈ ગયા હતા. મેં આને કીધું કે હું જેમાંથી પસાર થઈ ચૂક્યો છું એ રસ્તે તું ના ચડ, કે લવમાં કઈ જ રાખ્યું નથી, કઈ જ નથી. જેટલો લવમાં તમે ફોકસ કરો છો એના કરતા તમે તમારા બિઝનેસમાં કરો કે તમારા જોબમાં કરો ત્યાં આગળ જશો, પણ લવમાં નહીં. એટલે આના લવથી ઘણો પાછળ રાખો. હવે નફરત થઈ ગઈ છે લાગે. નફરત નહીં થઈ, કોઈ હરખો કરવા વાળા હોય તો કરી બી લઈએ. અચ્છા, મતલબ પ્રોપર સાથ આપે તો. મતલબ એવું નથી કે ખાલી ટાઈમ પાસ લફડું જોઈએ છે, આ જીવન જોઈએ. ઓકે, જોડે તો તમને જોઈએ છે છોકરી લગન માટે. લગન માટે ડાયરેક્ટ. અચ્છા, ઓકે, તમે એક યુટ્યુબર છો, યુટ્યુબમાંથી તમારી જ્યારે પહેલી જે ઇન્કમ હતી એ કેવી રીતના તમે યુઝ કરી હતી પોતાના માટે? મતલબ અમે મેં મન્નતથી બહુ ચાલ્યું. ઓકે, હા મન્નત અમારી બહુ હતી, જેમ કે અમે જ્યારે કંઈ આવતું નહોતું ને એની પહેલાં અમે વિચારી લીધું કે જ્યારે પહેલું પેમેન્ટ આવશે ને તો એ બધું પેમેન્ટ અમે માતાજીના નામે વાપરશું, મંદિરે મૂકી દઈશું. તો 56,000 ને 56,000 57,000 રૂપિયા પેમેન્ટ આવ્યું હતું મેમ. એનું અમે ચાંદીના 17 બનાવ્યા હતા, મતલબ માતાજીને લટકાવવાનું આવે ચાંદીના 17, એ અમે બે બનાવ્યા હતા, કંઈક 25,000 એવાથી હતા, અને કંઈક એવી રીતે કરીને, મતલબ પ્રસાદના એવી રીતે કરીને અમે બધા પ્રસાદ થઈને, એટલે ટોટલી જે 56,000 એમાઉન્ટ આવી હતી એ બધી અમે મંદિરે મૂકી દીધી, મંદિરે વાપરી નાખી, મંદિરના કામ માટે વાપરી નાખી. અમે મન્નત માંગી હતી ને મેમ કે પહેલું પેમેન્ટ આવશે તો પેલું માતાને પછી અમે લેશું. અચ્છા, અને એ પેમેન્ટ આવ્યું અમારું જ્યારે અમે સ્ટ્રગલ સ્ટાર્ટ કર્યું એના પછી 6 મહિના પછી, અમારું નહીં 8-9 મહિના પછી. ત્યાં સુધી મેમ અમે અમારા ઘરનું જ, મતલબ ત્યારે તો મેમ અમે કમાતા નહોતા, અને પહેલેથી અમે મિડલ ક્લાસથી છીએ. ઓકે, તો એવું તો નહોતું કે પપ્પા થોડો સપોર્ટ કરે, લે બેટા વાપર. જે બી અમે અમારા ખર્ચામાંથી બધું મેનેજ કરીને વિડીયો બનાવતો હતો, અને ત્યારે એવું વિચાર્યું હતું કે અમને પેમેન્ટ મળશે. ઓકે, આ તો મળ્યું ત્યારે અમે જીભ ચૂવી હતી કે જે બી આવશે એ અમે મંદિરે મૂકી દઈશું. જેવી રીતના તમે કીધું કે તમે બંને એક મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરો છો, તો જ્યારે તમે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે ઓબ્વિયસલી તમને ફાઇનાન્શિયલી બહુ જ બધી પ્રોબ્લેમ આવતી હશે, તો ત્યારે તમે બંને શું કર્યું, કેવી રીતના, એ થોડો સફર મને જણાવશો. જોબ કરતો હતો કલ્પેશ નાઇટમાં, અને હું કરતો હતો ડેમાં, બટ મારી જોબ એવી હતી માર્કેટમાં જઈને ફરવાનું, માર્કેટ એજન્સી વગેરે કામ કરતો હતો, હું રિચાર્જ વગેરે જીઓનું આપતો હતો. મારો ટાઈમિંગ શું હોય કે હું સરને કહી દઉં કે સર હું 2 કલાકમાં મારું માર્કેટ પતાવી દઉં,
બે વાગ્યા પછી હું ઓફિસમાં નવરો, તો હું સર જોડે ખોટું બોલતો દરરોજ વિડીયો માટે. સર મારો વિડીયો જોતો જ હું દરરોજ એમને ખોટું બોલતો, સર આજે મારે માર્કેટમાં બે વાગે જવું, ચાર વાગ્યા પાછું બસ. એટલે એ ટાઈમ હું વિડીયોમાં કાઢતો. અચ્છા, એવી રીતે મેં વિડીયો બનાવતો. અને હું નાઇટમાં જોબ કરતો, હું સીએનસી મશીન ચલાવતો. હું ઓપરેટર છું, મતલબ જેને ખબર જ હશે સીએનસી મશીન ચલાવતા હશે એને 25,000 સ્ટાર્ટિંગ પગાર એમ. ઓકે, પણ મને શીખવાડવામાં આવ્યું હતું એટલે મારો થોડો ઓછો હતો, હેલ્પરી હતો પહેલાં, હેલ્પરની કોઈ વેલ્યુ ના, પણ મેં શીખી ગયો. હા, બધાની જોડે ડિગ્રી નથી, ડિગ્રી નહોતી. અચ્છા, હા, મતલબ હું ભણ્યો નથી તો પછી. આમાં એવું હતું કે જે અતુલ રિક્ષા, મામાની અતુલ રિક્ષા એમાં ચાલે કંપનીમાં. ઓકે, ઓકમી ઇન્ડિયા કંપનીની અંદર મામાની રિક્ષા ચાલે. તો મામાએ મને લગાડ્યું કે તું જા ઘરના છે કામ કરે. તો ત્યારે હું મેમ હેલ્પરિંગમાં લાગ્યો હતો 7,000 રૂપિયાની અંદર જોબ, પણ ત્યારે હું ડેમાં કરતો હતો. પછી નાઇટમાં મશીન ચાલુ કર્યા ને એ લોકોએ, અને મને નાઇટમાં સોંપી દીધું. ભાવસાર સર હતા, એમને કીધું કે કલ્પેશ તું નાઇટમાં જતો. તો નાઇટમાંથી તો મને બે બેનિફિટ મળવા માંડ્યા કે નાઇટમાં અહીંયા જોબ કરીશ અને દિવસે વિડીયો, બે કામ થવા માંડ્યું. મતલબ ત્યારે મને કોઈ પગારની લાલચ નહોતી, પણ કેવું જ્યારે વિડીયો બનાવતો ત્યારે થોડી ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ પડતી, તો હું શું કરતો કંપનીમાંથી ઉપાડ લેતો. ઓકે, મતલબ ઘરે તો ખબર જ હતી કે આનો 7,000 પગાર, પાછો ઘરે 7,000 પગાર આપવાનો મેં. અચ્છા, તો હવે એ 8 કલાકની જોબના 7,000 રૂપિયા હતા, પણ જોબ હું કરતો તો 12 કલાક, 14 કલાક. જે ઓવરટાઈમનો પૈસો આવે ને એક્સ્ટ્રા, એ અમે યુટ્યુબમાં વાપરતા. ક્યારેક તો એવું થતું કે પૈસા પોતાની મયુર ઉભરાણી કરીને લાવતો પૈસા, મતલબ જે રિચાર્જ આપીને પૈસા લાવતો એમાંથી ઉપાડી લઉં 2,000-3,000. પછી મારા સરને મારામાં બાકી લખાઈ દઉં કે સર 2,000 મારામાં બાકી લખી, બાકી લખી દઉં. ભાઈ ક્યારેક એવું કે પૈસાનું ટ્રાન્ઝેક્શન કરવાનું એટલે કે સર ઓલાને નથી આયા આ તે, મતલબ લાઈફમાં ઘણું બધું જૂઠું બી બોલ્યા છે, મતલબ કરવું પડે. કે મેં જ્યારે જિંદગી ગોટાળે હોય ને ત્યારે કંઈક તો સેટલમેન્ટ કરવું પડે, મતલબ આવી રીતે સેટલમેન્ટ કરતા 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 મતલબ આજે અહીંયા છે. ઓકે, તમે બંને ક્યાંક સફર કરવા માટે ગયા હતા સરસ એવી જગ્યાએ, અને રસ્તામાં તમારું કંઈક એક્સિડન્ટ થયું હતું. તો મારું એ પૂછવું છે કે એ વખતે તમને તમારા ફેન્સે હેલ્પ કરી હતી, રાઈટ? તો કદાચ તમે એટલા ફેમસ ના હોત, કદાચ તમારા ફેન્સ ના હોત, તો શું થાત? ફેન્સ ના હોત તો બી માણસ માણસાઈની રીતે એક વાર ઉભો તો રહે, ઉભો તો રહે. એક્સેક્ટલી, મેઈન વસ્તુ એ છે કે અમે જીવી ગયા, એ બહુ મોટી, અમે જીવી ગયા એ બહુ મોટી વસ્તુ છે. અને એ એક્સિડન્ટ એટલો ખરાબ થયો હતો કે હજી સુધી અમે એક્સિડન્ટ નથી ભૂલ્યા. ગાડીનો આગળનો સીન આખો કચુંબર થઈ ગયો હતો, પણ અમારો વાળ વાંકો નહોતો થયો. મતલબ ત્યારે અમને ફેન મળી ગયા હતા જ્યારે એક્સિડન્ટ થયો ત્યારે, એ લોકો એમની ગાડીમાં અમને લઈ ગયા ગેરેજ સુધી, ગેરેજવાળાને લઈને આવ્યા. જ્યાં સુધી ગાડીનું કામ ના થયું, ગાડીનું કામ થયું જ નથી, પણ જસ્ટ મેં કીધું ત્યાં ને ત્યાં થઈ જાય તો અમે ગાડીને ઘરે લઈ જઈએ, પણ કામ ના થયું. પછી છેલ્લે અમે ટોઈન કરીને ઘરે આવ્યા. તમે સરસ એવી ઇવેન્ટો પણ કરો છો, મયુર પણ કરે છે, કલ્પેશ તમે પણ કરો છો. ફેન્સ જે હોય છે એ તો ચાલો એ લોકોનો પ્રેમ છે તમારા પ્રત્યે, પણ જ્યારે તમે જતા હોય બહુ જ બધી ભીડભાડ હોય ત્યારે તમને કઈ પ્રોબ્લેમ થઈ છે? પ્રોબ્લેમ ઘણી બધી થઈ છે. કોક ફેન ધક્કો બી મારી દે છે તો પડતા, હવે કેવું ગુસ્સો આવી જાય તરત, પણ એ લોકોનો જે પ્રેમ છે ને એ જોઈને અમે શાંત થઈ જઈએ. અને ત્યાં ભીડ બી એટલી બધી થઈ જાય છે એકદમથી કે ના ભાઈ મારો મારો મારો, એ લોકો નથી જોઈ રહ્યા કે અમને શું થઈ રહ્યું છે, છતાં અમે હસતા હસતા ફોટો પડાવી લઈએ. ઓકે, એ લોકોનો પ્રેમ સામે અમારો ગુસ્સો કાંઈ જ નથી. એટલે અમે જતું કરી દઈએ છીએ, ક્યારેક થઈ જાય છે ક્યારેક નથી થતું, પણ ચાલ્યા કરે. અમે બી કોઈના ફેન છીએ, અગર એ બી માણસ અગર સામે આવી જાય ને તો અમે બી એવું જ રિએક્ટ કરવાના કે ભાઈ ફોટો ખેંચવો છે, ફોટો ખેંચવો છે. એવો જ સીન અમારો બન્યો હતો એક રિવર ફ્રન્ટ પર, જે યુટ્યુબના સ્ટાર છે રાઉન્ડ ટુ હેલ. ઓકે, ત્યારે જૈન સર્ફી આવ્યા હતા, હું કલ્પેશ અને અમારા ટીમની એક છોકરી માધુરી સિમ્પી, ત્રણેય ત્યાં બેસીને વાત કરતા હતા. તો મેં તરત ઓળખી લીધો, મેં કીધું ભાઈ આ રાઉન્ડ ટુ હેલનો જૈન સર્ફી છે. અને ત્યારે મેં હજી અમે સ્ટાર્ટ કર્યું હતું, ત્યારે અમે સ્ટાર્ટ જ કર્યું હતું. મિનિમમ અમારા 45,000 ફોલો સબસ્ક્રાઈબર હતા, અમે વાત જ કરતા હતા. મેં કીધું આ જૈન સર્ફી જ છે આ, કે ના બી એ નથી. એટલે મેં કીધું ભાઈ એ જ છે, હું એનો ફેન એટલો મોટો છું કે જૈન સીધો મેં હાથ પકડી લીધો. મેં કીધું સર બિગ ફેન આપ જૈન સર્ફી, બોલે નહીં મેં જૈન સર્ફી નહીં. આ કોન્ફિડન્સ થી કીધું કે તમે એ છો, તમે જ છો. તો કે નહીં હું નથી. મેં કીધું ઉભા રહો યુટ્યુબ બતાવી. હા, તો કે નહીં નહીં મેં હું. પછી એમણે કીધું કે અમે બી એક ગુજરાતી
ગુજરાતના નાનકડા યુટ્યુબર છીએ, તો તમે કઈક ટિપ્સ આપો. હવે એ ટાઈમે એમના 1 મિલિયન જે હિન્દી ક્રિએટર જે એમના 1 મિલિયન અને અમારા ફક્ત 45,000, ત્યારે એમણે એમને ટિપ્સ આપી હતી કે 6-8 મિનિટનો વિડીયો બનાવો, પંચલાઈન જ્યાદા ડાલો, બેસ્ટ રહેગા. બસ એને ફોલો કરીને અમે પછી જે ગ્રોથ પકડ્યો છે ને મેડમ, ઘણો સારો પકડ્યો. મને કોઈનું શીખવું, કોઈનાથી શીખવું, કોઈનું સજેસ્ટ કરવું એ બી જરૂરી છે. ફેન તો જો કલ્પેશ ભી અત્યારે કોઈનો હશે જ, હું પણ કોઈનો ફેન છું, તમે પણ કોઈના ફેન છો, તમે સામે જોઈ જશો એને એટલે એકદમ રિએક્ટ અલગ જ થશે કે યાર મારે ફોટો પડાવો છે કે વિડીયો બનાવો છે, નહીં તો નહીં પણ હાથ મલાઈને પાછું આવું. હા, એ ટાઈમની કઈક ફિલિંગ જ કઈક અલગ હોય છે. જેવી રીતના તમે કીધું કે તમે પણ કોકના ફેન છો, એવો કોઈ એક્ટર કે જે તમને ઇન્સ્પિરેશન તમને આપતા હોય અથવા તો એમનાથી તમે કંઈક શીખતા હોય, તમારો કોઈ ફેવરેટ એક્ટર? મેમ, શીખવાનું તો બધામાંથી છે, એક સામાન્ય ઇન્સાન હોય ને એનામાંથી પણ શીખવાનું છે. હા, કોક અમારાથી મોટા હોય, જેમ કે મૂવી આર્ટિસ્ટ છે, સિરિયલ આર્ટિસ્ટ છે, આ લોકો કહેતા હોય તો અમે બહુ ધ્યાનથી સાંભળતા હોય. હા, કે એ લોકો અમારાથી પડાવ પાર કરી લીધો છે તો એમને ખબર હશે તો અમે એમનું માનવું જોઈએ અને માનીએ છીએ અમે. હા, ઓકે. તમારા શોખ શું છે, શું તમને વધારે ગમે છે કે તમે જે તમે ઓલવેઝ કરતા જ હોવ છો? મારા અચ્છા, સિરિયસલી અમે ઝઘડીએ બહુ. હા મેમ, ઓકે. પંચિંગમાં છાપડમાં એ અમારો શોખ. શોખ મતલબ અમારી બેની મતલબ કેવું હોય, આજ અમે બંને ના બોલીને તો અમારી એક વસ્તુ ચાલુ રહે, જેમ કે ઓપિંગો બેટિંગો, જે નાનપણમાં રમતા હતા ત્યારે હાલ અમે બંને રમી છીએ. અચ્છા, મતલબ કેવું, હવે અમારા બંને ઝઘડો થયો હોય તો આ 2-3 મિનિટ બોલે નહીં મારી જોડે, તો કેવું મને દાજ ચડી હોય ને તો એને ત્યારે લાફો ના મારી શકું, પણ ત્યારે ઓપીગો મારું ને તો એ સહન કરે, કેમ કે આ તો રખાઈ આપણે. એટલે કેવું ઘૂસેલી અંદર ની અંદર જતો રહે અને પ્રેમ બી દેખાઈ જાય. બરાબર. તમારું એવું કોઈ ફેવરેટ ડેસ્ટિનેશન કે જે તમારું ડ્રીમ હોય અને તમને એવું લાગતું હોય કે ક્યારેક હું ત્યાં જઈશ અને મારું ડ્રીમ પૂરું થશે? દુબઈ. ઓહ, દોસ્ત છો, તો કઈ કેવી વાત થઈ જાય દોસ્તી પર? કે કૃષ્ણ ભગવાન ને સુદામા જેવા દોસ્ત મળ્યા. હું એટલો ખુશ છું કે મને કલ્પેશ જેવો દોસ્ત મળ્યો. તમે કઈક મયુર માટે કઈક બે શબ્દ? મારું તો કેવું એક જ છે કે આંસુ મારા હોય અને આંખ એની હોય, વાગે મને અને દુઃખ એને થાય, એક્સિડન્ટ મારો થાય મરી એ જાય. તો આ હતા મયુર અને કલ્પેશ, જે સરસ મજાના યુટ્યુબર છે. થેન્ક યુ સો મચ મયુર અને કલ્પેશ મોજીલી વાતોમાં આવવા માટે. તો અમારી સાથે જોતા રહો મોજીલી વાતો.